અતિવૃષ્ટિ અને પૂરના પાણીથી ખેડૂતોને થયેલા નુકસાન બદલ સરકારે કૃષિ સહાયની જાહેરાત કરી છે જેમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી નાંદોલા તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાને જ સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તથા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને બાકાત રાખવામાં આવ્યા હતા આ મુદ્દે ખેડૂતોએ સાંસદ મનસુખભાઈ વસાવાને રજૂઆત કર્યા બાદ સાંસદે મુખ્યપ્રધાનને પત્ર દ્વારા રજૂઆત કરી અને ખેડૂતોને ચોક્કસ ન્યાય અપાવવાની ખાતરી આપી હતી રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અતિવૃષ્ટિથી થયેલા નુકસાન બદલ વીસ જિલ્લાના એકસો ત્રેવીસ તાલુકાને સરકાર દ્વારા સહાય કરવાની જાહેરાત કર્યા બાદ નર્મદાના નાંદોદ ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાનો સમાવેશ કરાયો હતો પરંતુ ડેડિયાપાડા અને સાગબારામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે સરકારે કૃષિ સહાયમાં આ બે તાલુકાઓને બાકાત રાખતા સ્થાનિક આદિવાસીઓ રોષે ભરાયા હતા કિસાન સહાય યોજનામાં નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકો આવ્યો છે તિલકવાડા ગરડેશ્વર અને ડેડિયાપાડા સાગબારો તાલુકાને આનો એ યાદીમાં નથી અમે સરકારનું ધ્યાન દોરીશું ખરેખર તો જેમ ભરૂચ જિલ્લો આખો આવ્યો એ રીતના નર્મદા જિલ્લો પણ આખો આવવો જોઈએ ફક્ત ને ફક્ત નર્મદાના પાણીથી નુકસાન થયું હોય રેલથી નુકસાન થયું એ એટલું જ નથી ક્યાંક વધુ વરસાદના કારણે તુવેર છે

મનસુખ વસાવાનું કહેવું છે કે ભારે વરસાદથી ડેડિયાપાડા અને સાગબારામાં મકાઈ કેળ મગ તુવેર ડાંગર જેવા પાકનું નુકસાન થયું છે ફક્ત કારણે જ નુકસાન થયું હોય તેવું નથી તેથી આ બે તાલુકાનો સમાવેશ કૃષિ સહાય માટે થવો જોઈએ અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલા ખેતીના નુકસાન બાબતે ગુજરાત સરકારે કૃષિ સહાય આપવાની વાત કરી જેમાં નર્મદા જિલ્લાના નાદોદ ગરડેશ્વર અને તિલકવાડા તાલુકાને સમાવેશ કરાયો અને ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને બાકાત રખાયો પરંતુ ડેડીયાપાડા સાગબારાના ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને ફરિયાદ કરતા સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત સરકારને ટેલિફોનિક અને પત્ર દ્વારા રજૂઆત કરી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું કે ચોક્કસથી તેઓને ન્યાય મળશે અને આવનાર સમયમાં તેઓ રૂબરૂ પણ ગાંધીનગર જઈને સરકાર સાથે વાત કરશે અને ચોક્કસથી ટૂંક સમયમાં એમને પણ સહાય મળશે જ્યારે આજ આજે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતો પોતાના ખેતીના થયેલા નુકસાન બાબતે સરકારને સરકાર પાસે માંગ કરી રહ્યા છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા